જોડણી મિત્રો, આજે આપણે વાત કરીશું જોડણીનો ખૂબ જ મહત્વનો નિયમ છે મિત્રો, કે ભાઈ યની પહેલા ઈ જે આવે છે તે હસ્વ આવે કે દીર્ઘ આવે. તો ઘણા બધા મિત્રો કહેશે કે સાહેબ હસ્વ આવે અને ઘણા બધા મિત્રો કહેશે દીર્ઘ આવે. તો મિત્રો આજે એક વિડીયો કમ્પ્લીટલી જોઈ લેશો એટલે તમારો એક માર્ક છે તે પાકો છે. અને મિત્રો આવા પ્રકારની જોડણી વધારે પ્રતિ એક્ઝામની અંદર પૂછાય છે. ઓકે, તો મિત્રો આપણે જોઈએ કે આ જે વિડીયો છે તેમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે. તો આ વિડીયો જે છે આપ કમ્પ્લીટલી જોતા રહેશો. મિત્રો શરૂઆત કરી તે પહેલાં મિત્રો હજુ જો આપણે કેરી સોનોગ્રા યુટ્યુબ ચેનલ જે છે તેને સબસ્ક્રાઇબ ન કર્યું તો રેડ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરી લેશો. ત્યારબાદ બાજુમાં આવતા બેલ આઇકોન જે છે તેના પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓલ કરી લેશો એટલે જ્યારે પણ નવું વિડીયો અપલોડ કરી તમને નોટિફિકેશન મળતી રહે. મિત્રો અમારી ટેલિગ્રામ ચેનલ છે કેરી સોનોગ્રા, તેમાં પણ જોઈન થઈ જશો. ઇન્સ્ટાગ્રામ છે 2028 કેરી સોનોગ્રા, તેમાં પણ જે છે ફોલો કરી લેશો. ફેસબુક પેજ છે કેડી સોનોગ્રા, તેમાં પણ તમે જોઈન થઈ જશો. મિત્રો વેબસાઇટ છે edu4k.in. ઓકે, આમાં અલગ અલગ એક્ઝામના એમસીક્યુ મળી જશે. અને મિત્રો બ્લોગ જે કલ્પેશ સોનોગ્રા blogspot.com જે છે તેમાંથી તમને અલગ અલગ જે છે એક્ઝામનું મટીરિયલ મળી જશે. મિત્રો શરૂઆત કરી આજના વિડીયોની. તો મિત્રો આજે આપણે જોવાનું છે જોડણીનો ખૂબ જ મહત્વનો નિયમ છે જે આવનારી એક્ઝામ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો સૌપ્રથમ તો જોઈએ કે ય જે છે તેની પહેલાં આવતો ઈ અથવા તો ઉ જે છે તે હસ્વ આવે કે દીર્ઘ, અથવા તો જનરલી ઈ જે છે તે હસ્વ આવે કે દીર્ઘ. સૌપ્રથમ મિત્રો આપણે જોઈએ કે ભાઈ શબ્દના જો છેડે હોય, ઓકે, આ શબ્દ ઉપર ખાસ જોવાનું છે કે ભાઈ શબ્દના છેડે કે ભાઈ ઈ હોય, ઓકે, તો હંમેશા કેવું આવશે દીર્ઘ આવશે. ઓકે, ઈ એટલે કે ય હશે શબ્દના છેડે તો કેવું આવશે દીર્ઘ આવશે. ઉદાહરણ તરીકે જોઈએ તો રાજકીય, તો આ યની પહેલાં કેવું આવશે દીર્ઘ આવશે. ઓકે, યની પહેલાં આવતો શબ્દ કેવો છે દીર્ઘ છે. પછી માનનીય, તેમાં પણ દીર્ઘ છે. કાયદાકીય, આમાં પણ દીર્ઘ આવશે. ભારતીય, આમાં પણ દીર્ઘ આવશે. અને મિત્રો આ જે જોડણી છે આ કયા પ્રકારની જોડણી છે? તો મિત્રો આ જે જોડણી છે તે તત્સમ પ્રકારની જોડણી છે. ઓકે, તત્સમ જોડણી છે. મિત્રો આ જોઈએ તો અમે જો શબ્દમાં, ઓકે, આમાં ખાસ જોવાનું છે આ શબ્દમાં હોય કે ભાઈ ય હોય, યા હોય, યો હોય અથવા તો યુ હોય, તો તેની પહેલાં આવતો ઈ જે છે તે હસ્વ લખાશે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો તબિયત. ઓકે, તો આ જોઈ શકાય ય છે ક્યાં છે? શબ્દના છેડે નથી. મિત્રો અહીં જોઈ છે શબ્દમાં ક્યાં છે? વચમાં છે. તબિયત છે, ખાસિયત છે, પિયર છે, તો આ બધામાં જોઈ શકાય છે ક્યાં શબ્દમાં ક્યાં ય જે છે ય ઉપર ખાસ તમારે ધ્યાન આપવાનું છે. અહીંયા ય ક્યાં છે? વચમાં છે. અહીંયા ય ક્યાં છે? બધી જગ્યાએ છેડે. જો ય છેડે ય હોય તો શું આવશે? દીર્ઘ આવશે. અને જો વચમાં હોય તો શું આવશે? હસ્વ આવશે. ઓકે, તો આ તબિયત, ખાસિયત અને પિયર આ બંને આપણે ક્લિયર થઈ ગયું છે. હવે મિત્રો યા જોઈએ. મિત્રો યામાં એવું ફરજિયાત નથી છેડે હોય. ઓકે, તો વચમાં પણ હોય અને છેડે પણ હોઈ શકે છે. તો જોઈએ તો જે ફરિયાદ છે, પછી જોઈએ તો જરૂરિયાત છે, હોશિયાર છે, પછી જોઈએ તો દરિયો છે, જુવાનીઓ છે, કિમીઓ છે, ત્યારબાદ જોઈએ તો ચામાં ચીડિયું છે, પછી ચોપાનિયું છે અને પતંગિયું છે. તો આમ બધે જોઈ શકાય છે કે ભાઈ જે છે જે આપ્યું છે ય, યા, યો અને યુ છે તેની પહેલાં હંમેશા કેવું આવશે? હસ્વ આવશે. કેવો હસ્વ? એટલે જે લઘુ આવશે. ઓકે, હસ્વ પણ કહેવામાં આવે છે, લઘુ પણ કહેવામાં આવશે, આપ જોઈ શકો છો. ઓકે, તો આ રીતે તમે યાદ રાખશો. અને મિત્રો આ જે જોડણી છે એ કેવા પ્રકારની છે? તદ્ભવ જોડણી છે. કેવી છે જોડણી? તો તદ્ભવ જોડણી છે. એટલે કે તમને ક્લિયરલી થઈ ગયું હશે કે ભાઈ જે છે યો શબ્દના છેડે ય હોય તો દીર્ઘ આવશે, અને શબ્દમાં ક્યાંય પણ વચમાં ય હશે તો શું આવશે? હસ્વ આવશે. ઓકે મિત્રો, તો મને આશા છે કે આપણે વિડીયો પસંદ આવ્યો છે. તો મિત્રો જો આપણે વિડીયો પસંદ આવ્યો તો વિડીયો લાઈક કરી દેશો અને આપણા મિનિમમ 10 ગ્રુપ જે છે તેમાં આ વિડીયોને શેર કરી દેશો. ઓકે મિત્રો, તો આપણે બધાનો ખૂબ આભાર. થેન્ક્સ ટુ વિડીયો. હેવ અ નાઇસ ડે.